જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ મોરી તથા એએસઆઈ એન ડી ગોરાણિયાની આગેવાનીમાં વાહનોમાં ચેકિંગ હાથ ધરી ટ્રાફિકના નિયમોના પાલન અંગે કડક વલણ દાખવવામાં આવ્યું હતું દસ્તાવેજો ન હોવા અયોગ્ય નંબર પ્લેટ વગેરે જેવા મુદ્દે અમુક વાહન ચાલકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી જામનગર ટ્રાફિક બ્રિગેડના જવાનો બાઇક ચોરાતા ચોરને ઝડપી લેવા જવાને પોતાની રીતે શોધખોળ કરી હતી જેના પરિણામે બાર ટુ વ્હીલરની ચોરીનો ભેદ ઉકેલાયો છે વસંત વાટિકા નજીક એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં શકમંદો પાસે તેમના વાહનોના કાગળો માંગવામાં આવતા વાહનો ચોરા હોવાનું બહાર આવ્યું હતું આ પ્રકરણના ચાર આરોપીઓ પૈકીનો એક આરોપી ગ્રામ રક્ષક દળ એટલે કે જીઆરડીનો જવાન હોવાનું પ્રકાશમાં આવતા આ પ્રકરણ વધુ ચર્ચિત બન્યું છે જામનગરમાં આજે પરશુરામ જયંતિની ભવ્યતાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી સવારે દયાશંકર બ્રહ્મપુરીમાં સમૂહ યજ્ઞો પવિત્ર ઉત્સવ યોજાયો હતો સાંજે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી તળાવની પાળે શ્રી બાલા હનુમાન મંદિરેથી પ્રસ્થાન કર્યા પછી શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી સમાપન સ્થળ પંચસો ટાવર સુધી પહોંચી હતી જ્યાં ભવ્ય સ્વાગત સત્કાર કરવામાં આવ્યા હતા ઠેર ઠેર વિવિધ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાને આવકારાઈ હતી આ વખતે અઘોરી વેશધારી કલાકારોની પ્રસ્તુતિઓ તથા હનુમાનજીના વિરાટ રૂપની ઝાંખી સહિતની કૃતિઓએ શોભાયાત્રામાં જમાવટ કરી હતી ઈસ્લામમાં સૌથી પવિત્ર મનાતા રમઝાન માસનું સમાપન થતા આજે દેશભરમાં ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી જામનગરમાં પણ વિવિધ મસ્જિદોમાં નમાઝ અદા કર્યા પછી મુસ્લિમ બિરાધરોએ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી મુસ્લિમ સમાજના વિવિધ રાજકીય આગેવાનો તથા અગ્રણીઓ દ્વારા સૌને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરો જય હિન્દ જય હાલાર